ભુજના રઘુવંશીનગર વિસ્તારમાં ચોરીની ઘટના બનવા પામી હતી. ભુજ શહેરના રઘુવંશીનગર વિસ્તારમાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. અહીં એક મકાનમાંથી 1 લાખની માલમત્તા તફડાવી ગયા હતા. આ બાબતની જાણ પોલીસને કરાઈ હતી. તસ્કરોને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે. ચોરીના બનાવથી રહેવાસીઓની ઊંઘ હરામ થઈ જવા પામી છે. સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. મારું નામ છે જયશ્રીબેન ગોસ્વામી. હું રઘુવંશીમાં રહું છું અને રઘુવંશીમાં અવારનવાર ચોરી થાય છે. પહેલાં થઈ ચૂકી છે, એના પહેલાં થઈ ચૂકી છે અને એટલો મારી એક રિક્વેસ્ટ છે કે તંત્ર થોડુંક ધ્યાન રાખે અને થોડુંક ગરીબ માણસને ન્યાય મળે અને એ લોકો બિચારા મજૂરી કરીને જે ખાય છે એને પણ ન્યાય મળે અને એની કાંઈક પણ એને રસ્તો મળે. આ બેન કહે છે કે મારો 50-1.5 લાખ જેવી ચોરી થઈ છે, પણ હવે જે નિર્ણય આવે એ સાચું, બરોબર, જે પોલીસ જે નિર્ણય લે એ સાચું અને જેટલું હશે એટલું પોલીસ કરે એ સાચું. મારા વાલીબેન એ રંગવસી નગર છે. મારી ઘરે ચોરી ભાઈ ગયા તો મારા બચાવ એ તો મારા ધણી હાવાલું થાય. આજ બહુ વર્ષે બેઠે હું મજૂર માણસ હેઠળ કાઢી આવું બેઠી હું તો મારે રૂપિયા તારી તારી મેં 50,000 રૂપિયા હમણાં ભેગા કરે તો એ રોજાને વ્યાજ ભરી આવું. હમણાં પહેલતા જવાની હતી અને મારા 1 લાખ રૂપિયા ધાકીને આવું તમારા તે વયાન મારું કાંઈ નથી ધાકીના વયાન રૂપિયા ગયા 10 થી 1 વાગ્યા સુધી. આજથી તાળા તોડી નાખે અમે હમણાં ગેટ ખોલ્યો ને તય ખબર પડી ગેટ ખોલ તમને હતો નહીં કરી ના ના કોઈ નહોતું કરી. હું તો 9:30 વાગે 9 વાગે નીકળી ગઈ હતી.